નમસ્કાર બાળકો, કેમ છો? મજામાં ને? નીલ માધવ શાળા પરિવાર આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3માં વિષય આસપાસ ભણીશું, તેમાં છે પાઠ 11 આપણા વાહનો. તો બાળ મિત્રો, પાઠ 11 આપણા વાહનો જે અધૂરો છે એ આપણે અહીંયા પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. પાઠ્યપુસ્તક પેજ નંબર 73. યાદ કરો અને લખો. ચિત્રની સામે વાહનોનો ઉપયોગ લખો. જગ્યામાં બીજા વાહનોનું ચિત્ર દોરો. વાહન કયા કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે તે અંગે નોંધો. ચિત્રની સામે વાહનોનો ઉપયોગ લખો. પછી જગ્યા આપી છે જેમાં બીજા વાહનોનું ચિત્ર દોરો. વાહનો કયા કામ માટે ઉપયોગમાં લેવા આવે છે તે અંગે નોંધો. હવે અહીંયા પહેલું ચિત્ર છે બાળ મિત્રો, પહેલું ચિત્ર જુઓ. પહેલું છે શું છે? લારી. લારીનો ઉપયોગ તમે જાણો છો તો કે શાકભાજી અને ફળો, અન્ય સામાન વેચવા માટે તથા લાવવા અને લઈ જવા માટે અહીંયા આપણને પોસ્ટ ઓફિસની ગાડી આપેલી છે. આનો ઉપયોગ ટપાલ લાવવા લઈ જવા માટે, અહીંયા આપણને વિકલાંગ લોકોની સાયકલ આપી છે, બરાબર. વિકલાંગ વ્યક્તિઓને એક સ્થળેથી બીજા સ્થળે જવા આવવા માટે, આ ટ્રેક્ટર આપેલું છે. ખેતીકામમાં અને સવારીના ઉપયોગ માટે, હવે એની પછીના વાહન વ્યવહાર જોઈશું. અહીંયા આપણને બે માળની બસ આપી. એક જ શહેરમાં વિવિધ સ્થળોએ જવા, બરાબર. એમ્બ્યુલન્સ, દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે. અહીંયા આપણે સાયકલનું ચિત્ર દોરવાનું છે બાળમિત્રો, બરાબર. બાળકોને શાળાએ જવા માટે તથા સવારી માટે. અહીંયા આપણે વિમાનનું ચિત્ર દોરશું. ઓછા સમયમાં લાંબા અંતરની મુસાફરી કરવા માટે તથા એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે શેનો ઉપયોગ થાય બાળમિત્રો? વિમાનનો ઉપયોગ થાય છે. તો અહીંયા તમારે બંને ચિત્ર દોરી અને લખવાનું હતું બાળમિત્રો. વાહનોના નામ આપેલા છે તેની એક બાજુ વાહનના પૈડાની સંખ્યા લખો અને બાજુના ખાનામાં તેનો ઉપયોગ લખો. પૈડાની સંખ્યા લખવાની અને ઉપયોગ. બસ 4 કરતાં વધુ પૈડા. કેટલા છે બાળમિત્રો? 4 કરતાં વધુ પૈડા. પહેલું, મુસાફરી કરવા માટે, પ્રવાસમાં જવા માટે અને જાન લઈ જવા માટે. બળદગાડું કેટલા પૈડા છે? 2. લખો એનો ઉપયોગ. મુસાફરી કરવા માટે, અનાજ લાવવા લઈ જવા માટે, ખેતીના સામાનની હેરફેર કરવા માટે. પછી શું છે? રિક્ષા. કેટલા પૈડા છે બાળમિત્રો? 3. કેટલા છે? 3. હવે એનો ઉપયોગ મુસાફરી કરવા માટે, સ્કૂલે જવા માટે. પછી છે મોટરગાડી. કેટલા પૈડા? 4. મુસાફરી કરવા માટે. પછી છે વિમાન. 4 કરતાં વધુ.
ઝડપથી મુસાફરી કરવા માટે એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે ઝડપથી મુસાફરી કરવા માટે અને એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે સાયકલ કેટલા પૈડા? બે. બાળકોને શાળાએ જવા માટે તથા સવારી કરવા માટે. બાળકોને શાળાએ જવા માટે તથા સવારી કરવા માટે. તો બાળમિત્રો, આ કોષ્ટક તમારે સુંદર અક્ષરે પૂરવાનું છે. પહેલામાં મુસાફરી કરવા માટે અનાજ લાવવા લઈ જવા, ખેતીના સામાનની હેરફેર કરવા માટે. બીજું, મુસાફરી કરવા માટે સ્કૂલે જવા માટે, મુસાફરી કરવા માટે. પછી ઝડપથી મુસાફરી કરવા માટે એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે, બાળકોને શાળાએ જવા માટે તથા સવારી કરવા માટે. વિચારો અને કહો. વિચારો અને કહો. અત્યારે કેવા વાહનોનો ઉપયોગ થાય છે એ વિચારીને કહો. 20 વર્ષ પહેલાં કેવા વાહનો ઉપયોગમાં લેવાતા હતા? વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા? ચાલીને અથવા તો પ્રાણીઓનો ઉપયોગ કરતા. વિચારો અને લખો. તમે કોને પૂછ્યું તેનો જવાબ લખો. આ બાળમિત્રો, તમારી જાતે જ પૂરવાનું છે, છતાં હું તમને પુરાવી દઉં, જાતે પૂરો તો વધારે સારું. મમ્મી, તમે મમ્મીને પૂછ્યું તો બસ કાર રેલવે અને સ્ટીમર વિશે જાણ્યું, બરાબર? કોની પાસે? મમ્મી પાસે. બસ રેલવે સ્ટીમર વિશે જાણ્યું. પછી મિત્ર, વર્તમાન સમયમાં વાહનો વિશે માહિતી આપી. વર્તમાન સમયના વાહનો વિશે માહિતી આપી. વર્તમાન સમયના વાહનો વિશે માહિતી આપી. કાકા, વાહનો ન હતા ત્યારે લોકો વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા તેની માહિતી આપી. વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા તેની માહિતી કાકાએ આપી. શિક્ષક, અત્યારના વાહનો અને પહેલાંના વાહનો વિશે માહિતી આપી. અત્યારના વાહનો અને પહેલાં વાહનો ન હતા તેના વિશે માહિતી આપી. અત્યારના વાહનો અને પહેલાં વાહનો ન હતા એના વિશે શિક્ષકે માહિતી આપી. દાદા, પહેલાં ચાલીને મુસાફરી કરતા. પપ્પા, 20 વર્ષ પહેલાં સ્કૂટર બસ રેલવે 20 વર્ષ પહેલાં સ્કૂટર બસ 20 વર્ષ પહેલાં સ્કૂટર બસ રેલો એટલે કે ટ્રેન. મામા, મેટ્રો ટ્રેન વિશે માહિતી આપી. મેટ્રો ટ્રેન વિશે માહિતી આપી. માસા, વિમાન અને સ્ટીમર. ફુવા, માસા, વિમાન અને સ્ટીમર. ફુવા, પહેલાંના પ્રાણીઓનો ઉપયોગ. મોટાભાઈ, બુલેટ ટ્રેનની માહિતી આપી. મોટાભાઈએ શેની માહિતી આપી? બુલેટ ટ્રેનની માહિતી આપી. તમારી પોતાની રેલગાડી. ખાલી દિવાસળીની પેટીનો ઉપયોગ કરી ચિત્રની મદદથી તમારી રમકડાની રેલગાડી બનાવો. ખાલી દિવાસળીની પેટીનો ઉપયોગ કરી આ રીતે તમે રેલગાડી બનાવી શકો છો. જો કોઈ છૂકછૂક અવાજ કરે તો તમે તરત જ કહી શકો કે તે રેલગાડી માટેનો અવાજ છે.
કોઈ છૂકછૂક અવાજ કરે તો કહેવાનું રેલગાડી માટેનો અવાજ છે. નીચે આપેલા અવાજો પરથી તમે વાહનોના નામ કહી શકો. એક ઉદાહરણ આપવામાં આવેલ છે. અવાજ ઉપરથી આપણે કહી શકીએ ને કે આ કયા વાહન છે. જો અહીંયા લખ્યું છૂક 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 તો કે રેલગાડી, બરાબર. પોમ 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 તો કોણ વગાડે આવું પોમ પોમ, તો અહીંયા લખો કા. ઘુર ઘુર તો આવો છે નો અવાજ આવે વિમાનનો. અહીંયા આવશે કા ર, અહીંયા આવશે વિમાન. પીપ 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 શેનો અવાજ છે? સ્કૂટરનો. ટપ 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 અહીં શું આવશે? ઘોડાગાડી. શું આવશે? ઘોડાગાડી. ટ્રીન ટ્રીન તો કે સાયકલ. આવા વિવિધ વાહનોના અવાજ છે. જો બધા વાહનો એક સાથે રસ્તા પર દોડતા હોય તો કેવા અલગ અલગ અવાજ થાય? શું ત્યાં ખૂબ જ અવાજ નહીં હોય? અવાજ હોય ને બધા વાહનો રસ્તા પર આવી રીતે દોડતા હોય તો કે શું ત્યાં અવાજ નહીં હોય? હોય ને, ઘણો બધો અવાજ હોય. અહીંયા ચિત્ર જોવાનું છે બાળમિત્રો. શેનું ચિત્ર આપેલું છે તમે જોઈ શકો? પોલીસ, એમ્બ્યુલન્સ છે, છે ને? શેનું ચિત્ર છે? આગ લાગી હોય ને એનું ચિત્ર બતાવેલું છે. ચિત્રમાં શું જોઈ શકાય છે? ચિત્ર જુઓ. ચિત્રમાં શું જોઈ શકાય છે? ઉપરના ચિત્રમાં એક બહુમાળી મકાનમાં આગ લાગેલી જોઈ શકાય છે. ઉપરના ચિત્રમાં એક બહુમાળી મકાનમાં આગ લાગેલી જોઈ શકાય છે. તમે કયા કયા વાહનો જોઈ શકો છો? હું એમ્બ્યુલન્સ વાહન, પોલીસ વાહન અને લાઈવ બોમ્બો વગેરે વાહન જોઈ શકું છું. લાઈવ બોમ્બો વગેરે વાહન જોઈ શકું છું. એમ્બ્યુલન્સ, પોલીસ વાહન અને લાઈવ બોમ્બો વગેરે વાહન જોઈ શકું છું. આ બધા વાહનો કેવા કામ માટે વપરાય છે? તો કે લાઈવ બોમ્બો વાળો આગ, લાઈવ બોમ્બા વાળો હોય એ આગ ઓલવવા, લાઈવ બોમ્બા વાળો આગ ઓલવવા, એમ્બ્યુલન્સ વાન ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલે લઈ જવા માટે અને પોલીસ લોકોની સુરક્ષા માટે વપરાય છે. ફરી બોલું, લાઈવ બોમ્બો વાળો આગ ઓલવવા, લાઈવ બોમ્બા વાળો આગ ઓલવવા, એમ્બ્યુલન્સ ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલે લઈ જવા માટે અને પોલીસ વાન લોકોની સુરક્ષા માટે છે. નીચે આપેલ ચિત્રમાં બોક્સ જુઓ અને નીચે આપેલી જગ્યામાં તેમનો સાચા ક્રમમાં દોરો અને રંગ પૂરો. તમને શું જોવા મળ્યું તેનું નામ લખો. આ ચિત્ર જોવાનું બાળમિત્રો. આમાંથી પહેલા નંબરનું ચિત્ર હોય એનો સાચો ક્રમ હોય એ અહીંયા દોરવાનું. પહેલું ચિત્ર કયું આવે તો અહીંયા નીચે તમને 12 ખાના આપેલા છે. 12 ખાનામાં ચિત્ર દોરવાના છે. આનું કયું ચિત્ર બને એ તમારે કહેવાનું છે. અહીંયા બાળમિત્રો આપણે આ પાઠ પૂર્ણ કરીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.